હા, એક બાપાને એકનો એક દીકરો, એના લગ્ન થઈ ગયેલા દીકરાની કીર દીકરો, એમાં પરસોત્તમ મહિનો આવતો હતો ને, એમાં ડોશીમાં એ બાપાને કીધું કે આપણે તો એક જ દીકરો દીકરાની કીરે ઠાકરે દીકરો દીધો છે, તમે કહેતા હોય તો હું પરસોત્તમ મહિનો રહું. બાપા કહે, રે ને જેટલું સત્કાર્ય થાય એટલું સારું. ડોશીમાં પરસોત્તમ મહિનો રહ્યા, નદીએ ગયા, નાહ્યા અને ધૂન કીર્તન ગાવામાં આવવામાં ઘેરે આવવામાં મોડું થઈ ગયું. ત્યાં એ ડોશીમાનો દીકરો ગાડું લઈને ઘેરે આવ્યો, એને ઘરવાળીને કે આ કામ નથી કર્યું ને ઓલું કામ નથી કર્યું ને, તો બાઈ કે હું એકલું કેટલું કામ કરું, મારા એકલાથી કેટલું કામ થાય, મારે છોકરાને રાખવો કે આ કામ કરવા, અને બાને પરસોત્તમ મહિનો રહેવાની શું જરૂર હતી. ત્યાં ડોશીમાં આવી ગયા અને છોકરો ડોશીમાં ઉપર તપી ગયો, મારી વહુ કેટલું કામ કરે, તમને ભક્તિ સમરા કાઢી ગઈ છે, ઘીરે ક્યાં ભક્તિ નથી થતી. બાપા સાંભળી ગયા, બાપાને એમ થયું કે આના માટે અમે કાળી મજૂરી કરતા, અમે તૂટલ લુગડા પહેરતા, નવા લુગડા પહેરાવીને એને ભણવા અમે મોકલતા, મારા જીવતા આ છોકરો એની માને આમ કહે છે, કદાચ હું કાલે સવારે ગુજરી જાઉં તો આ ડોશીની દિશા શું થાય. પણ બાપાએ આઈડિયો કર્યો કે અહીંયા આને કાંઈ કહું તો ખરાબ લાગે, એટલે બાપા ઊભા થઈને કે બેટા ગગજી શું ગાડું જોડો, હાલો વાળીએ. કે બાપુજી વાળીએથી તો હમણાં આવ્યો, એ કે ગાડું લઈ લે ને થોડુંક કામ છે. ગગજીને એમ કે બાપાને શું કામ હશે, ગગજીએ ગાડું જોડ્યું. બાપા હાથમાં લાકડી લઈ અને ગાડામાં બેસી ગયા લાંબા પગ કરીને. વાળીએ ગયા ગાડા હેઠે ઉતરીને બાપા ગગજીને કે ગાડું છોડીને ગગજી પૈયામાં આવજે. ગામડામાં કૂવો હોય અને કો હાલતો હોય, કો હાલતો હોય ને જે જગ્યા ઉપર બળદ હાલે એને પૈયું કહેવાય. કારણ કે અટાણે આ જૂની વાત થઈ ગઈ એટલે કોઈને ખ્યાલ ન હોય. આ કોહમાં કેટલા ઓજારો આવતા, ભારોટ હોય ને પાવઠા હોય ને કુયા હોય ને હજડિયા હોય ને અમરા ડમરા હોય ને ગરેડા હોય ને ગરેડિયું હોય ને વરત હોય ને રાહડી હોય ને તરેલા હોય ને હંબેલું હોય ને, આ બધા કોહના ઓજાર હતા. બાપા પૈયામાં જઈને બેઠેલા, તો ગગજી ગાડું છોડીને આવ્યો, આવીને ઊભો રહ્યો કે બોલો બાપુજી. બાપાએ હોય જાટકીને ગગજીને લાકડીનો નરામાં ઘા કર્યો, ગગજીને નાખ્યો ઊંચે કાંધ પાટણ ઢીકાન ગળદાન. બાપા ચોટી જ ગયા. ગગજી કે મારો હું વાક ને, મને હું કામ મારો છો ને. એના બાપા કે કોડા તારા માટે થઈને મેન તારી બાઈએ કેટલી કાળી મજૂરી કરેલી, તન તોડ મહેનત અમે કરતા, જૂના લુગડા અમે પહેરતા, નવા નવા લુગડા તને પહેરાવીને ભણવા મોકલતા, તને ભણાય વો પરણાય વો તારી ઘેરે દીકરો રમે છે, અને તું મારા જીવતા તારી બાને આમ કેસ, કાલે હવારે હું ગુજરી જાઉં તારી બાની દિશા શું થાય, માટે આવા દીકરા મારે જોઈ નહીં, મારો વંશ મારી હાથે જ કાઢી નાખું. હા, ગગજીને ટાંગો જાળીને ઢેડો નાખી દઉં કૂવામાં. હા, ગગજી રાળો રાળી, તમારી ગા આજ પછી કોઈ દી કાંઈ ન કહું. આજુબાજુની બે ત્રણ વાળીઓ વાળા આવી ગયા, આડા ફળ્યા, ગગજીને છોડાવ્યો. બાપા શું કે ખબર, ગગજીને કે આલ હાથીઓની ભારી ગાડામાં નાખી દે, થોડીક હાથીઓની ભારી નાખી દે, થોડાક બર્તન નાખી દે, ખબરદાર તારી વહુને તારી માને કીધું કે મને બાપાએ માર્યો. બાપ દીકરો ગાડું જોડીને વાજતે ગાજતે ઘેરે આવતા રહ્યા. તો ગગજી થોડોક લંગડો હાલે હાંજી, એટલે એની ઘરવાળીએ કીધું શું થયું તમને, એ કે પગ જરાક ધસકાઈ ગયો. ગગજીની વહુને ખબર નહીં, ગગજીની માને ખબર નહીં કે આ વાળીએ શું ઘટના બની. ક્યારેક ક્યારેક ગગજીની વહુ એમ કે બા આમ છે ને તેમ છે ને, ગગજી શું કે ખબર, ખબરદાર મા બાપને કાંઈ ન કહેવાય, પૂજવાના ઠેકાણા. હા, છોક મહિને આવું આવેલું એમાં એક દી ગગજી ભૂલી ગયું અને એની બા સામે ગરમ થઈ ગયો, આમ છે ને તેમ છે ને. ત્યાં બાપા આવી ગયા કે બેટા ગગજી ગાડું જોડો. ના ના બાપુજી હું તો મજાક કરું છું, કારણ કે બાપા બૈડો રંગી નાખે. હા, એવો ગગજી સીધો થઈ ગયો. હમણાં પરમદી મને મળ્યો, મેં કીધું કેમ ગગજી ગાડું જોડ્યું કે નહીં, મને કે ના હો માફ રાખજો, તમારે ભંગવી નાખવો મને. મરે આ પુરુષ અખૂટું બ્રાહ્મણ હો મર જાય, જો મુખ વેદ ભૂલ જાવે અને પુત્ર ઓહી મર જાય, કુલ મેં દાગ લગાવે. એકનો એક દીકરો હોય કુટુંબને કલંકના કાળા દાગ લગાડીને મરે, એની પાછળ બેતાલ કે કોઈ દી રોવું નહીં. હા, એની વાહે રોવાય નહીં. અને બે ન્યાય મરે ભૂપ તો નીંદ બરાબર સોઈએ, બે તાલ કહે વિક્રમ સુનો એતા મરે કબુ ન રોઈએ. જ્યાં નહીં આદર નહીં આવકાર નહીં નેનુમાં ને તાઘેર સજના ન જઈએ ભલે કંચન વરહે મેં, અને જ્યાં આદર જ્યાં આવકાર જ્યાં નેનુમાં વરહે ને સજના તાઘેર જઈએ ભલે ભાલાનો વરહે મેં.
આદર ને આવકારો હોય ને ત્યાં જવાય. એક ભાઈ ત્યાં મહેમાન આવ્યો હતો, એમાં જમવા બેઠો તો ત્રણ તાહડી દૂધ પાક દાબી ગયો અને પાતરી પૂરી ખાઈ ગયું. આ ત્રણ લોટા પાણી પીને ઓડકાર ખાઈને કે હમણાં ખોરાક ઘટી ગયો. ઘરતણી કે અમારા તારા નહીં, તે તો દીકરા કાપો વાયરો. હા એક ભાઈ ત્યાં મહેમાન આવ્યો હતો ને તો 8 દી રોકાણો, એમાં બપોરે જમતા હતા તો જમતા જમતા શું કે ખબર, રાયતું આપો. અને ઘરતણીએ લાકડી લીધી, એ કે 8 રાયત તો આપી, હજી રાયતું જોઈ તાર, તું તો મહેમાન છો કે માગણ. હા ટાટી છાશ આપો ને બરફ આપો ને, હવે અહીં તારા હવે બરફ ક્યાં લેવા દેવા, પાણાને 2 કટકા નાખી દે. હા એક ભાઈ ત્યાં મહેમાન આવેલો, એમાં બરોબર દિવસનો 1 વાગી ગયેલો એટલે મહેમાન થાકીને આવેલો ને ભૂખ લાગેલી, એને એમ કે આ હગા ત્યાં જઈને જમશું એમ. 1 વાગી ગયેલો, ભૂખ લાગેલી, અને ઘરતણી એવો મહેમાનને કડે ચડાવ્યો, આખો બંગલો જોવા ઉપાડ્યો, આ ડ્રોઈંગ રૂમ છે ને, આ બેડરૂમ છે ને, આ બાળકો માટે, આ મહેમાનો માટે, આ નીચે રૂમ રહ્યો એ કોઈ ગઈઠા મહેમાન આવ્યા હોય એને આમ ચડવા ઉતરવાની તકલીફ નહીં એના માટે. આ નીચે ઉતર્યા ને 2 વાગી ગયા, જમવા બેઠા તો ઘટી આવી, એટલે મહેમાન કરતણીને કે આ બંગલામાં કેટલા રૂપિયા વાપર્યા, તો કે 20 લાખનો બંગલો થયો ને 10 લાખનું ફર્નિચર થયું. કે 30 લાખ રૂપિયા આમાં વાપર્યા, કે હા. તો મહેમાન કે થોડાક રાખ્યા હોત તો સારું શાક તો ખાત, ઘટી તું તારું કુટુંબ પીજો હું રજા લો. હા મહેમાનને માનથી જમાડે, હા એને એને જગત યાદ કરે, જેના આંગણે ભગવાનની કૃપા હોય એને નહીં આમ તો મહેમાન આવે. હા નહીંતર મહેમાન ન આવે, ગોતવા જાવ તોય ન આવે. જેની ચળતી કળા હોય, આ જેના ઉપર દીનોનાથ રાધી હોય એના આંગણે મહેમાન આવે. એટલે અમારો એક કવિ એમ કહે છે કે જેની માથે રાધી હોય દીનોનાથ રોજ રોજ મહેમાન આવે, જેની માથે રાધી દીનોનાથ રોજ રોજ મહેમાન આવે, દાતારી દિલડાની માઈને કદી એ તાણ નહીં આવે. જેના હૈયાની માલિપા દાતારી હોય ને એને કોઈ દિવસ તાણ ન આવે. મહેમાનને ભાળીને જેના નેના નેણા ઠરવા માંડે, ગળગળતી દોંટ મૂકે, મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, એને આંગણે કોઈ દી ખૂટે નહીં. હા મહેમાન ગતિ તો એવા માણસો જ કરાવી શકે જેના હૈયાની માલિપા દાતારી હોય. હા નહીતર તો અમુક અમુક માણસની ત્યાં આપણે જાય તો એમ થાય કે અહીં ક્યાં આવી ગયા એમ. એક ભાઈ ત્યાં તો મહેમાન આવ્યો તો જમવા બેઠો, તો જમવા બેઠો ને બરોબર ગણેશ ચોઈથ હતી, તો ઈઠી આવી લાડવા ખાઈ ગયું, ઘરતણીને પરસેવો છૂટી ગયો. હા તો ઘરતણી વાળાને કે વચમાં પાણી બાણી કાંઈ પીઓ છો કે નહીં, એ કે અડધે પૂગું પછી પીવું ને, તઈ ખબર પડી કે હજી અડધે નથી પૂગ્યો એમ. હા એકવાર તો એક ભાઈના બાપા ગુજરી ગયા હતા, તો પછી મારા ભાઈ મને કે ધીરુભાઈ તમે જે આવજો, એ કે અહીંયા મોટે મારે કે ટાઈમ નથી. તો મેં કીધું પણ હું એવામાં ક્યાંય ગયો ન હોય, નકામ ત્યાં જઈને દાંત કટાઈ જાય, કોકને દાંત કટવા જાય, નકામ માથાકૂટ થાય. મને કે ના ના એવું કાંઈ ન હોય, મને કે ત્યાં જઈને જય શ્રી કૃષ્ણ કરવાના, થોડા લુગડા પહેરીને બેઠા અહીં એ લોકો, હું હતું બાપુજીને એમ પૂછી લેવાનું તારે. મેં કીધું કોઈ વાંધો નહીં, હું ગયો એ કે લીમડાવાળી શેરીમાં રહીએ. તો મેં વળી ગાડી ખૂણા ઉપર પાર્કિંગ કરી, હું આમ બરોબર શેરીમાં વળ્યો ને, તો માંડવો નાખીને 5-7 જણા બેઠેલા, ધોરિયું ટોપિયું ઓટેલીને. મેં કીધું જય શ્રી કૃષ્ણ, મને કે જય શ્રી કૃષ્ણ, એટલે હું ત્યાં બેસી ગયો. મેં કીધું શું હતું બાપુજીને, તો એક જણો મને કે કોના બાપુજીને. અરે મેં કીધું અહીં કોઈ ગુજરી ગયા હું, મને કે અમે તો અહીંયા હડતાલ ઉપર ઉતર્યા. મેં કીધું સોરી ઓ ભૂલથી આવી ગયો. મને કે વાંચો નહીં, અમે ભૂલમાં જ બેસી ગયા, અમને હતું ખાંચ સુધી કોઈક અધિકારી આવશે અહીં, કોઈ ન આવ્યા. હા ઘણી વાર આવું થઈ જાય, ગામડાના 2-3 બાપા રિક્ષામાં બેસીને જતા હતા, એમાં કોઈ નેતા હડતાલ ઉપર ઉતરેલા, માંડવા બાંધેલા તોડા ને બોર્ડ મારેલું, એટલે એક ભણેલો હતો એને બાપાએ કીધું કે આ લોકો શું બધા અહીં બેઠા, કોઈ ગુજરી ગયું છે, આ મારા બેટા સિટીમાં ગુજરી જાય તો આ ચોકમાં માંડવા નાખવા માંડ્યા, કે ગુજરી નથી ગયા, નેતા ભૂખ હડતાલ ઉપર ઉતર્યા. ત્યાં તો રિક્ષાવાળાને બાપા કે બ્રેક માં રે છોરા, કામ છે મારે થોડુંક.
તે રિક્ષાવાળાએ બ્રેક મારી ફટ બાપા ઠેકડો મારી ગયા, આમ ને જેવું કરીને કે આ શું છે આ બધું ભાઈ? તો કે આ નેતા હડતાલ ઉપર ઉતર્યા, ભૂખ હડતાલ ઉપર, બે દિથી જમ્યા નથી. કોણ? કે આ ભાઈ. તો નેતાને બાપા કે છોકરા ખાતા જેવું છે, ખાને હાથે કરીને ભૂખ ફૂકવા માગે છે. પાંચ વર્ષ તારે ખાતા જેવું ખા, અમારે તો નથી તો ઉતારી લઈને ખાય. ઉઘરાણી વાળા ક્યાં મારી નાખે. હું તો પછી બાજુમાં ગયો, ત્યાં ઓલા લોકો નું મકાન હતું, પછી અંદર ગયો ને જય શ્રી કૃષ્ણ. મેં કીધું કે જય શ્રી કૃષ્ણ. એટલે મેં કીધું શું હતું બાપુજીને? એટલે વળી બાપાના છોકરાએ માંડીને વાત કરી કે આમ તો બાપુજીનું શરીર નરવું હતું, સવારે વહેલા ઉઠ્યા, નાયા, હા, કસરત કરવા ગયા, 2 કિલોમીટર હાલી આવ્યા, પાછા છોકરા વાળે દળે રમતા હતા. ત્યાં બીજા એક ભાઈ આવ્યા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? કે આમ તો શરીર બાપુજીનું નરવું હતું, સવારે વહેલા જાય ગયા, નાયા, 2 કિલોમીટરનો રન કરી આવ્યા, પાછા ઘેરે આવી નાસ્તો કર્યો, છોકરા વાળે દળે રમતા હતા. ત્યાં ત્રીજો એક જણો આવ્યો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? સવારે વહેલા ઉઠ્યા, નાયા, 2 કિલોમીટરનો રન કરી આવ્યા, નાસ્તો કર્યો, છોકરા વાળે દળે રમતા હતા. ત્યાં ચોથા એક ભાઈ આવ્યા, શું હતું બાપુજીને? હું 3 કલાક બેઠો, મને ખબર ન પડી કે એનું બાપ કેમ મરી ગયું. હા, મારી બાજુમાં બેઠો તેને હું કાનમાં કહીને આવ્યો. મેં કીધું આનું બાપ કેમ ગુજરી ગયો? હા, આપણી ના આવજે, હા, જે 100 રૂપિયા આપી. 8 વાગે મને બજારમાં મળ્યો. મેં કીધું કા ભાઈ હું થયું? મને કે ભાઈ હું 2 કલાક બેઠો, એ જાયલું બધું. મેં કીધું તે તો જાણ્યું નહીં. મેં કે આલ્યો પછી હું આપું પૈસા, બી રેવા દો, કેટલું બે હું, મને કે મારે. હા, હું કંટાળી ગયો. હા, એક દીધે એક ભાઈ મને ઊભો રાખીને કે ધીરુભાઈ 500 રૂપિયા ઉછી ના આપો, 500. અરે મેં કીધું ભાઈ તમે નોકરી કરો છો, હજી આ 1 તારીખે તમારો પગાર આવ્યો, આજ 4 તારીખ થઈ, તો 2 દિવસમાં રૂપિયા થઈ રહ્યા. મને કે ભાઈ અમારે દીકરાને ત્યાં દીકરીનો જન્મ થયો છે, તો ઓલા લોકો એની ભનકીનું કળિયું લઈને 20 જણા આવ્યા હતા, આખો પગાર ઝાપટીને વી. આ જગતના એવા નિયમ છે, ઘણી વાર નાના કામમાં જાજા મહેમાનો આવી જાય તો હેરાન કરી નાખે. હા, એક ભાઈ તો એના હગાની હાથો મારવા ગયા હતા ને, તો કે તમે આ વખતે અમારા ઘેરે આવો ને, તો એ કે 2 જોડી અમારા છોકરા હારું લુગડા લેતા આવજો. તો કે લુગડા ભાઈ તમે નથી સીવાડતા? એ કે ના, અમારે ભીખ નો છે. અને ઓલાનું મગજ ગયો કે ભગવાને દીકરો દીધો, ભીખનો શું કામ, દાતારનો કહે ને, 1 લાખના દાન કરી દે ને, આવતા વેદ એને ભીખીને જ બધું પહેરાવું, તો એ જગતમાં કામ શું કરે એમ. હા, એક ભાઈને મહેમાન કે છોકરો ક્યાં છે તમારો? તો કે એ તો વલ્લભ વિદ્યાનગર ભણે છે, આખો ખાતા અડતો ખવાય, કે એટલે બધે છોકરાઓને રેઠા મુકાય. ઘર ચણીનો મગજ ગયો, તો અડતી અડતો તમારે કેટલીક પેઠી ખાવો હોય, કે આ છોકરીઓ ખોદી ખોદીને 3 પેઠી જ ગઈ, હવે ભણાવી તને કાંઈ વાંધો. હા, ખરેખર ભણતર છે એ ત્રીજી આંખ છે. હા, ભણ્યા વિનાનું જીવન નકામું. હાસ્યની વાતો આમ તો આપણે નજર કરો ને, ઝીણી ઝીણી વાતોમાં હાસ્ય મળી જાય. હા, એક ભાઈના બા ગુજરી ગયા. ઘણા આમ ઘણી જગ્યાએ મહિના થઈ ગયા હોય ને, તો અમુક ન્યા મોટે ન જાય, ખાલી પોસ્ટકાર્ડ લખે, તમારા બાપુજીનો સ્વર્ગવાસ થયો એ જાણીને મને ખૂબ દુઃખ થયું. તો એનો બાપુ નરકમાં જાય તને મજા આવે, મારાથી રૂબરૂ મળી નથી શકાયું, પણ શોક વ્યક્ત કરું છું. હવે તું વ્યક્ત કરતો ભલે, ન કરતો ભલે. એક ભાઈના બા ગુજરી ગયા હતા, એમાં એક મહેમાન તો 3 વર્ષે આવેલ, કોઈ દી આના આંગણે આવેલો જ નહીં, એમાં આ ગુજરી ગયા એ સમાચાર મળ્યા. તો આવેલો, આવીને કે જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. બાપુજી કે થોડુંક બેઠા હોત તો સારું હતું. ઓલો છોકરો કે આ તારા સામે બેઠા ને એ જ બાપુજી, જે બીડી ટેકાવીને તારા સામે જે ધુવાણાની ડમરીઓ ચડાવીને એ બાપુજી પોતે. તો કે આ ગુજરી ગયું કોણ? કે એ તો બા ગુજરી ગયા ને. સોરી, કે એ તો આમ બહુ નરવા હતા, હું હોરી નરવા, એ કે 3 વર્ષ દવાખાને રહ્યા, તો મને ખબર નથી કે બે ને ચાનમું ધૂપ લઈને વયો જાને, નકામ માર ખાય પાછું. કારજમાં ભજન કોના રાખ્યા? એ કે મહારાજ ઘર બાપુના. હવે મને ન કહેવાય ખેમજી પરવાર ને મફત લ્યો, હવે આને કોણ સમજાવે એમ. અમુક અમુક ને ખરખરા કરતા નથી આવડતા, ખરખરે કેમ જવું એમ. અમુક માણસો આવ્યા હોય ને, જોઈજો કોઈ માણસ દુઃખી હોય તો મોટા દુઃખ હોય એને નાના કરીને વૈયા દે. આ કદાચ જુવાન મહિનું થઈ ગયું હોય ને, 30-35 વર્ષનો જુવાન ગુજરી ગયો હોય ને, ન્યા આવીને બેઠો હોય ને, તો એમ કે આ તો ભાઈ
ઈશ્વરની કૃપા હોય એટલું જીવાય, આ તો આપણા હાથની વાત નથી, તૂટીની કોઈ બૂટી નથી. ભાઈ આપણો ભાઈ તો 35 વર્ષનો હતો, પણ હમણાં પરમદી એક 20 વર્ષનો જણ ગુજરી ગયો, શું થાય ભાઈ? એવું એવી મોટી વાત, મોટું દુઃખ રજૂ કરે ને તો માણસ પોતાનું દુઃખ છે ને એ ભૂલી જાય. અને અમુક અમુક આવ્યા હોય ને, જોઈ તો કોઈ માંદા હોય ને ખબર કાઢવા કે શું થયું છે, એ કેમ કળતર જેવું રહે ને શરીરમાં ફોડલા છે. અમારી બાજુમાં એક ભાઈને આવું થયું તો લ્યો પરમદી ગુજરી ગયો. આપણને એમ ન થાય કે આ ખબર કાઢવા આવ્યો છે કે અહીંયા ખરખરે આવ્યો. અમુક મોટા દુઃખને નાના કરી નાખે ને અમુક નાના દુઃખ હોય ને એને મોટા કરી નાખે. હા, અને દવાખાને કોઈ બીમાર હોય તો એમ ન માન લેવું કે બધા દવાખાને ખબર કાઢવા જ આવે. અમુક અમુક તો જોવા આવતા હોય કે મરી જાય એમ છે કે રે હે. હા, ગામમાં આવીને કેવો હવે એ જાજુ ટકશે નહીં, તારે ક્યાં ટકવા દેવો. હા, એક ભાઈએ તો અમારે ગામડામાં ભેંસ લીધી હતી, ખબર ગામડામાં પડે ને તો આજુબાજુ વાળા બધા આવે. હા, 5 જણા આવ્યા, એ કે ભેંસ બહુ સારી લીધી હો કુંઠી. ઘરતણી કે એની ઘરવાળી કે ચા પાણી બનાવ્યું, ચા પાણી આવ્યા, ચા પીને વૈયા ગયા 5 જણા, તો 7 બીજા આવ્યા, ભેંસ બહુ સારી નમણી છે હો ભાઈ ટીલાવાળી. વળી ઘરતણી એની ઘરવાળીને કે ચા બનાવ્યું, એ ચા બનાવીને એ હાથને ચા પાયું, એ હાથ ગયા ત્યાં 8 આવ્યા, ભેંસ બહુ સારી લ્યો. દૂધે સારું હોય છે, આ ભેંસ જોતા તો હુંઠ વિનાનો હાથી હોય એવી ભાઈ ભાઈ હો ભેંસ. વળી ઘરતણી બાઈને કે ચા બનાવી, હા તે રોંટો થયો બધું દૂધ પૂરું કરી નાખ્યું, ઘરતણીને હાઈ જે છાય છે વાળું કરવું પડ્યું. હા, એને એમ થયું કે આના કરતાં ભેંસ ન લીધી હોત તો સારું. હા, ઘણા અમુક અમુક આંગણે આવે, માણસ માંદો પડે દવાખાનામાં પૈસા ન જોઈએ ને એટલા મહેમાન સાચવવામાં પૈસા જોઈએ, પણ હકીકતમાં એ દુનિયાના વ્યવહાર છે. હગો જમાડે હાથે પાટે, જમાઈ જમાડે દીકરી માટે, અને પરમારસ કરતા રાડ ફાટે. આ છૂટાછેડા થઈ ગયા હોય ને એનો એ વ્યવહાર સામે મળ્યો દોરા કાઢી જતા, કાં હવે ગઈ જાવે એમ. અમુક અમુક બહાર ગામથી આવ્યા હોય ને કોકના લગ્નમાં, તો સારો પ્રસંગ દીપી જાય એવો પ્રસંગ હોય, એ ટાણે નબળી વાતું કરતા હોય. આ ટાણે આ ભલે જાહો જલાલી રહી, આના કુટુંબને પહેરવા હારી સડી નહોતી, એ બધું ભૂલી ગયા, સગી આયલા બધા. હવે ભાઈ અટાણે સગી આયલા છે તો હવે શું વાંધો છે, હારા પ્રસંગમાં નબળા વહાણ લેવતા હોય. આ બેન્ડ વાજા વાગતા હોય ને ત્યાં વળી દુઆ રજૂ કરે, વાજા વિધવિધ વાગતા રૂડા 36 રાગ, આ ખાલી થઈ અને ખંઠેર પીડા, ત્યાં તો કાળા ઉડે કાગ, પણ હવે અટાણે અહીં હેઠો બેસ તો શું વાંધો છે. ખરેખર ખબર કાઢવા જવું હોય, કોઈના લગ્નમાં જવું હોય, ત્યાં જેવો પ્રસંગ, હા એવી વાત કરવી જોઈએ. આ પરિવારને એક દી હારા લુગડા પહેરવા નતા, તેથી કોણ તું દઈ જતો. હા, એક દી એક ભાઈ ને મહેમાન આવેલો, આ માંડવીની થપ્પી ખેડું ને ઘેરે, એટલે મહેમાન કે આ માંડવી ભાવ હારો ગ્યાડમાં જવા દો ને, તો કે એ તો વહી ગઈ, પણ આટલો 25 કોથરા બિયારણ રાખ્યું છે આવતા વરે વાવવા માટે, કે આવતા વરે દુકાળ પડવાનો. ઘણા એને વાત કરતા નથી આવડતું, અને વાત કરવી એક કરામત છે. એટલે તો અમારા મુંબઈના પ્રેમજી કવિ એમ કે છે કે વજન વગરની વાત નકામી અને ભજન વગરની નાત નકામી. જે જ્ઞાતિમાં જે નાતમાં ભજન થવું જોઈએ, વજન વગરની વાત નકામી, ભજન વગરની રાત નકામી, બંધારણ વગરની નાત નકામી, અને માનવતા વગરની જાત નકામી. કાપે નહીં તો ધાર નકામી, અને કયું ન માને એ નાર નકામી, અને સુધરે નહીં તો માર નકામી. ઘણા આખી જિંદગી વાત વાતમાં હાંભેલા ને કા કરી લે, વૈણા મારી લે, આ નહીં સુધરે, હવે તારી પેટી પૂરી થાય તો એમાં ફેર નહીં પડે. આ સુકાન વગરની હોળી નકામી, અને બે જાય એ ઘોળી નકામી. અમુક ઘોળા એવા હોય ટાયડા, એની માથે બે હોય આપણે બે ત્યાં એ બે જાય પૂરું થાય. સુકાન વગરની હોળી નકામી, બેસી જાય એ ઘોળી નકામી, બ્રેક વિનાની કાર નકામી, આ પૂંજી હાવ થોડી નકામી. આ 4 રૂપિયા વાળાને એક દીકરે દીકરા વાળાને, આ 4 રૂપિયા ઘણા નથી કહેતા, 4 રૂપિયા મૂક્યા હોય ને ભાઈ તો 5 વર્ષે 200 થાય, બસો થાય ત્યાં તો આ દવાના સામે 600 થાય. આ પૂંજી હાવ થોડી નકામી, અને સમજણ બહુ મોળી નકામી. અમુક અમુક 8 વર્ષે એ કે હવે તમારા ભાઈમાં ફેર પડી ગયો તો હવે મરી જાય જાદુ રહે, સમજણ હાવ મોળી નકામી, અને બોયલો ફરે એ બંધો નકામો, અને કાંચ ન દે એ કંધો નકામો.
ઘણે બોલીને ફરી જાય. આપણને કહે ને કે તું તારે આવજે ને પહેલી તારીખે હું બેઠો છું, ત્યાં જાય બેઠો હોય નિમાણો થઈ. આપણે કઈ બોલો હજાર નું શું કરે, હવે એ ભાઈ નથી મેળ પડે એમ, ત્યાં હું કામ મોટી માથી કેતો હું બેઠો છું એમ. બોલો ફરે એ બંધો નકામો અને ટેકો ન દે એ કંધો નકામો, છોલે નહીં તો રંધો નકામો અને નફા વગરનો ધંધો નકામો. જે માણસ ધંધો કરે ને એને નફો મળવો જોઈએ. આ ઘણા વેપારીને કહેતા હોય તમે તો બહુ ધૂતો છો, આમાં કમાવ ને શું વાંચો, તો હું અમારા ઘરના ફર્નિચરની હરાજી મૂકવી બજારમાં, કમાવું તો પડે જ એમ. પાયા વિનાનું ચણતર નકામું, વિનય વિનાનું ભણતર નકામું, કાયદા વિનાનું તંત્ર નકામું, ટાણે વાગે નહીં તો જંતર નકામું. હા, ટાણે વાગવું જોઈએ. એક જગ્યાએ અમારો ડાયરો હતો, ડાયરામાં ઘણા કલાકારો હતા, અને ડાયરામાં મેં કલાકારોની બધાની રજૂઆત કરી. એમાં એક લેડીઝ કલાકાર હતા, મેં કીધું કોયલ લઈને કાગ વાને વરતાળો નહીં, એની જીપળી એ જવાબ એ તો હાચું હોરઠિયો ભણે, જેમના કંઠમાં મેં કીધું કોયલે માળો બાંધ્યો હોય એવું તમને લાગશે. એક બાપા ઊભા થઈને મને કહેતો તો એ બચાય એમાં જ મૂકશે ને. મેં કીધું હેઠા બેહો હેઠા બેહો, કોયલ તો કાગડાના માળામાં બચા મૂકે, મને કે ત્યાં બીજી કોયલ મૂકી ગઈ હોય તો, મેં કીધું તો તમારા ઘીરે મૂકશે, હવે જાઓ અહીં. હામાં પરસેવો વાળી દે આપણને. હા, ખરેખર પાયો ન હોય તો એ ચણતર નકામું છે, વિનય ન હોય જેનામાં તો એ નિશાળીઓનું ભણતર નકામું છે, અને કાયદા વિનાનું બધું તંત્ર નકામું છે, અને વાગે નહીં તો જંતર નકામું, દાન વગરનું ધન નકામું અને નીતિ વગરનું અન્ન નકામું. હા, જેવા અન્ન એવા ઓડકાર. હા, જેને નીતિનું અનાજ ખાતું હોય ને એને સારા વિચાર આવે, જે અનિતિના ધન મેળવે છે અને અનિતિના અનાજ ખાય છે એને કોઈ દી સારા વિચાર નથી આવતા. આ દાન વગરનું ધન નકામું, આ દાન છે ને એ ધનની શુદ્ધિ છે, અને નીતિ વગરનું અન્ન નકામું, આરોગ્ય વગરનું તન નકામું, અને કાબુ ન રહે તે મન નકામું. હા, અબજોપતિ માણસ હોય અને પૂતે હખ ન હોય આ તો એ રૂપિયા શું કામ. આ શરીર હોય આમ તમે જુઓ તો ગાડીમાં અમુક અમુક ખમાય નહીં એવા હોય, પગને બેવડવાની તો મૂકવા પડે એમ. અમુક અમુક કાળી રહી દવાખાને લઈ જવા હોય, એક ભાઈ અમારે બાજુમાં રહીએ જાડા, એટલા બધા જાડા. હા, તો એ એક દી રાતે માંદા પડી ગયા, હું બે જણાને બોલાવી ગયો, મને કે ના બીજા હોય તો આવી ભાઈ, એ અમારા જ ન ઉપડે. આમાં શું સમજવું, આરોગ્ય વિનાનું તન નકામું અને કાબુ ન રહીએ તો મન નકામું. ડૉક્ટરે એમ કહે ને ભાઈ તમને ડાયાબિટીસની તકલીફ છે, લાડવા ન ખાતા તો બે દી ન ખાય, વળી કોકને લગ્ન હોય દીકરી એક બે ખાવામાં વાંધો, હવે મરી જાય આટલું તારું મન કાબુમાં નથી રહેતું. કાબુ ન રહે એ મન નકામું, મીઠાઈ વિનાનો તહેવાર નકામો, અને રજા ન માણે તો વાર રવિ નકામો, અને ટાણે મોજ ન લેવે ને તો એ અમારો પ્રેમજી કવિ નકામો. ટાણે માણસને મોજ આવવી જોઈએ. ઘણા એને આપણે જઈને કહીએ ને આજ બરોબર મજા ન આવી ગઈ, કે આજ મને મોજ નહોતી, તે તારા હારું કાલ થાંભલા ખોળવાય. હા, ટાણે માણસને મોજ આવી જ જવી જોઈએ. આમ તો આપણે આ દુનિયામાં આવ્યા છે ને એ બધા આપણે મહેમાન થઈને જ આવ્યા છે. હા, કોઈ 50 વર્ષની મહેમાન ગતિ માણે, કોઈ 70 વર્ષની મહેમાન ગતિ માણે, કોઈ 100 વર્ષની મહેમાન ગતિ માણે. એટલે કવિએ કીધું છે હાજુ હોય શરીર તો હાંચા લગ હવાદ, બાકીનો બકવાદ જીવે કે મરે મોળિયા. શરીર સારું હોય ને તો વાંધો ન આવે, પણ તૃષ્ણા ત્યાગી ત્રિકમ ભજે, અને બંધ કરી દે બકવાદ. આ પછી અમુક ઉંમરે માણસે છોડી દેવું જોઈએ. તૃષ્ણા ત્યાગી ત્રિકમ ભજે, બંધ કરે બકવાદ. અમારો રાવત કવિ કે જીવવા તણો તો હાંખ્યા પછી હવાદ. હરતાર પરના રાવત ભગત લખે. એક જણો કે હવે મેં હાવ સંસાર છોડી દીધો, બધો વ્યવહાર છોડી દીધો, અને ઘરે હવે તો હું અહીં વાળીએ ને વાળીએ રહું છું. તો એક જણો કે તે સંસાર છોડી દીધો, સંસારે તને છોડી દીધો, આ રેઠો રખડસ. હા, એક જણો કે મારે આ બધું મૂકી દેવું છે, હવે મને એક જણો ભગવો શીવાડી દો, ને એક જણાને કે તમે મને જીપીઓ લઈ દો, હા એક જણાને કે તમે મને કમડોળ લઈ દો. એક ભાઈનો મગજ વહી ગયો કે તું આ છોડવા ઊભો થયો, ભેગું કરવા ઊભો થયો, તારે બધું લઈ જ લેવું એમ. હા, પણ એક કવિએ બહુ સારી વાત કરી છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે, ગાડા હેઠળ કૂતરું વહેલું જતું, એને એમ થાય કે આ બધું હું ટેહળી જાઉં.
હા રોદ આવે બળદ ની મોય તો કૂતરું ગાદાય છે જીભ કાઢી જતું તારા માથે. એક ભાઈ ત્યાં કવિ ફળી એમ જઈને બેઠેલા ત્યાં ઘરચણી ગાડું લઈને આવ્યો એટલે કવિએ કીધું ઘરચણીને, તમારી વાડી બહુ ચેટી છે. તો કે તમે કોઈ દી આવ્યા નથી ને કેમ ખબર પડી ગઈ ચેટી? કે આ કૂતરું ગાડા ભેગું હતું ને? તો કે હા. એ કે આ કૂતરું આટલું બધું આપે છે, જીભ બહાર નીકળી ગઈ એટલે હું એમ કહું છું કે વાડી છેટી છે. તે ઘરતણીએ કીધું કે આ કૂતરું છે વાદી. ગાડું જોડીનું વાડીએ હાલતો થાય ને એ ગાડા આયરે નથી હાલતું, બે નાળા આમ ફડો મારી આવ્યો, બે નાળા આમ ફડો મારી આવ્યો એમ થાકી રહી. એમ જિંદગીમાં માણસનો રસ્તો ઘરથી શમશાન સુધી હાવ નજીકનો છે, પણ આડા ફડા મારી આવે છે ને એ થાક લાગે. બાકી ઓલા થાક નથી લાગતા. માણસનું જીવન અગરબત્તી જેવું હોય એને જગત યાદ કરે. આ ઘણાયને જીવનમાં બસ હું છઉ એટલે દીકરા તમે ધનકાર્યું કરો, હવે તારા જેવા કેટલાય વૈયા ગયા તોય હાલે હજુ. હા તું વૈયો જાત, કાંઈ આ દુનિયા બંધ નહીં થઈ જાય. જગત પાણી જેવું, પાણીના કુના મૂતરો જગ્યા થઈ જાય, બહાર નીકળો કાંઈ ફાંડું ન રહીએ બુરાઈ જાય પાછું. આ જગતમાં જન્મી એના માટે જગ્યા, કોઈ મરી ગયા બંગલા ખાલી રહી ગયા એવો દાખલો કરો હોય જ નહીં, બહાર નીકળો પૂરું થાય, સરનામાં પુહાઈ જાય. આપણે એક આ દુનિયામાં મહેમાન થઈને આવ્યા છે. મહેમાન થઈને કોઈને ઘેરે ગયા હોય ત્યાં આપણે બાતી છીએ, આ મારું છે ને આ તારું છે એમ. સંસારમાં માણસ એમ માને કે હું મહેમાન થઈને આવ્યો, મારે ક્યાં ભેગું બાંધી જવું, હા તો કાંઈ વાંધો નથી. પણ એવું કહેવાતું નથી. આ ઘણા વાતો કરે મોટી મોટી ત્યાગની. આપણે કહીએ કે ભાઈ તમારે ધંધામાં શું છે, એ કે ઠાકરે હો વિકા જમીન દીધી. કે દીકરા કેટલા, ચાર ઠાકરે દીધા છે. એને ઘરવાળી પડખે બેઠી હોય કે આ કે એ મારી, કાંઈ એ કેમ ઠાકરની એમ. હા એ તો સૌરાષ્ટ્રની ધરતીના જલારામ બાપા એમ કહી દે કે એ ઠાકરની છે લઈ જા. આ સ્ત્રીને ચિંતે આંગળી તો કાપીએ, એનો હાથ જલારામ હોપી દે વીરબાઈ હાથો હાથ, નામ એના રીએ. હા ગાંઠિયા કરતા કરતા સુઈલમાં પોડું હલવાઈ જાય, એના ઇતિહાસમાં નામ ન હોય. આય પાળ્યો બે, હવે આ પાળ્યો નહીં તવી તો ખોલી દે ઘડી. હા એક મહેમાન તો ઘરતણીની વાળી ગયો, આઠ દી રોકાણ હતો અને પાછો એ કે હા જે મારે આજ ફરે વાહુ આવવું છે. વાળીએ રાતે ખેડું જાય અને વાહુ ગયા કહેવાય. હા પછી એમાં બીકણું હોય એ રાતે દુવા ગાતા હોય, પદમાં તારો પ્રીતમ હિરણની હૈદમાં રહ્યો, કારણ કે ધબકારા વધી જાય એક લાખ. આ ગાય એટલે વાંચો ન આવે એટલે બીક ન લાગે. ગાવા ગાવું છે એ ખરેખર એક ખરેખર જીવનમાં કામ આવે. એવું એ મહેમાન વાળીએ ગયો ને તો મોટી મોટી વાતો કરવાની બહુ ટેવ. બોલો ઘરચણી કે તમે તો 15 વર્ષથી આ શહેરમાં વૈયા ગયા, અમે તો અહીં રોજ વાહુ આવે. કે તમે વાહુ આવતા એમ અમારે અહીંયા બાજુમાં હો વિકા જમીન હતી, આ તો વળી નથું કાકા દઈ દીધી. આમ તો જમીનને જાળવા બેયનું જતન કરવા દેવું, હટણ માણસ દઈ દેવું છે, ઘરનું કારખાનું કરો 6 મહિને વેચાઈ જાય, પાસે એને એ કારખાનામાં ટિફિન લઈને કામે જતા હોય. 7:45 જઈને ઉભા હોય, ત્યાં ઘરનું હતું તે દી 10 વાગે આવતું, તે દી 8 વાગે આવ્યું હોત ને તો હજી હોત 2 કારખાના બીજા. હા સૂરજ કાયમ હવારમાં ટાઈમે જ ઉગે, એને કોઈ દી કોઈ એને નહીં મહેમાન આવતા હોય. 2 દી મોડું કર્યું કોઈ, કોઈ દી સૂરજે કે આજ 2 કલાક મોડો ઉગ્યો, ટાઈમે જ. એમ સૂરજ પાસેથી એ શીખવાનું છે, ગમે એટલો રૂપિયો હોય ગમે એટલા સુખી હોય પણ ટાઈમે જાગી જવું જોઈએ, ટાઈમે ધંધા ઉપર જવું જોઈએ. આ ચાંદો ઉગવામાં આળહ ન કરે. હા દરેક પોતપોતાનું કામ કરે ને એને વાંધો ન આવે કે અમારે અહીંયા હો વિકા જમીન હતી અને અમે કાંઈ એવા બીતા નથી, જરખની હામે ભાલું લઈને જોયું તું લે. હા અને મારા બાપુજીથી કે માથા વિને ખવી આવી ખીચડે બસો બેસા આવી ગયા. આને આને કોણ સમજાવે? હવે એવી વાતો કરતા હતા ને એમાં ઘઉંના કેળામાં આમ લુપુક દઈને થયું, ઘરતણી વળી બેટરીની લાઇટ મારી. તો મહેમાન હખણો રહીએ તો વાંધો નહીં, આમ લાઇટમાં ઉંદર આવ્યો એ આમ દરમાંથી નીકળીને ભાગેલો, પાણી ગયું ને એમાં. તે વળી મહેમાને હાથમાં ટેફું લઈને ઘા કર્યું હોય જાટકીને, તે ઉંદર જાતો તો એની આગળ ભફ દઈને ટેફું પડ્યું ને ઉંદરને એમ કે આમથી કોક આવે છે, તેને એ પાછો વળ્યો. મોર મહેમાન વાહે ઉંદર બટા જટી, મહેમાન ગાળો ગાળો ધોરીએ પૂગત ભફ દઈને પડી ગયો. ઓલો કે કા હમણાં તો તું ભૂત પ્રેતની માથા વિનાના ખવીની વાતું કરતો હતો, ઉપડી ઉપડી હાલી કે હવે ઘર ભેગો થઈ જાય. હવે હું આવું તો બસમાં બેહીને વયો જઈ જાઉં ને, માર્યા વિના નહીં મેં. એને મહેમાન નીકળી ગયો કારણ કે વાત કરવી હેલી, કરી ટાઈમે દેખાડી દેવું એ એક અઘરી વાત છે. એક જણો મહિનામાં 20 દી બહાર ગામ હોય,
હા જ્યાં જાય ને પાછા કે આવો ક્યારેક અમારે ઘેરે આવો, પણ તું ઘેરે રે તો અહીંયા આવી ને તું હાથમાં ઠેલી લઈને બસ્ટીને હળી હળી થયો હોય. હા બસ સ્ટેન્ડ એક જણો ઊભો હતો ને, એમાં એક ભાઈ બસમાંથી ઉતર્યા કે રામ રામ, કે રામ રામ. આમ કઈ બાજુ કે આ એમ થયું કે તમારા ઘેરે આંટો મારું, હવે તમે કોઈ દી અમારા ઘેરે આવો એમ કરીને દોડીને બીજી બસમાં ચડી મહેમાન મૂંઝણો હવે જાવું કે. હા એક જણો તો મહિનામાં 20-22 થી બહાર ગામ હોય, એમાં બહાર ગામથી ઘેરે આવ્યો ને તો એની ઘરવાળી ઠામ ઉટકતી હતી. હા ને બિચારી દાળી દફાળી કરી એને જિંદગી ગુજારતી હતી. એ જે ખેડૂત ત્યાં દાળીએ ગઈ હતી ને, એ ખેડૂત રૂપિયા દેવા આવેલો, એ કે તમારી દાળીના 500 રૂપિયા છે. બાય ઠામ ઉટકતી હતી, એ કે ત્યાં ખાટલે મૂકી દો ને, એટલે ખાટલે 500 રૂપિયા પડ્યા હતા. ઓલો બહાર ગામથી આવ્યો ને જોઈ ગયો, અંદર જઈ અને પાછા લુગડા બદલાવ્યા ને ઓલા રૂપિયા હતા એ ખીચામાં નાખ્યા. ઓલી બાઈ કે હજી હાઈલા આવ્યા ત્યાં આવો, હાઈલા આવો ત્યાં ક્યાં ભાગ્યા, તો ગાવા માંડ્યો, આદમી મુસાફિર હે આતા હે જાતા હે. હવે જાતા ભલે હે પણ કામ કરી હવે એ કિધર લે જાતા હે બાઈ, ધોકો લઈને બાઈ વાહે દોડી. એક ભાઈ ને બે દીકરા, મેં કે તમારું કામ ઝડપથી પૂરું થઈ ગયું, મને કે બે ગામત્રા કરે, હું હાથી રહ્યો એવું લાગે મને કે. મને કે આમ તો દ્રવ્ય ને દીકરા બે હરખા. મેં કીધું કેમ, મને કે દ્રવ્ય ન હોય ને તોય વાંધો, વધારે હોય તોય વાંધો. મેં કીધું કેમ, મને કે ન હોય તો ઉખરાણી વાળા હુવા ન દે, અને હોય તો ઓમ નીંદર ન આવે, કોઈક પસવાળે ફાંડું પાડશે તો. હા મને કે દ્રવ્યનું નક્કી નહીં, કોક લઈ જાય તો પાછા દેવા હોય તો દે, ને દીકરાનું નક્કી નથી. હવે લગ્ન થાય એ ઘર તમે જમાઈ વૈયા જાય છે ને, અહીંયા આપણા કિસ્મતમાં નથી. કાકા તારે કામ નથી કરવું, કિસ્મતમાં તો અહીંયા છે. સાહરણ કીરીજી ન્યાય પાણી ભરવા, અહીં બાપના પગ દાયબ તો હું વાંધો હતો. હા ખરેખર માણસને માણસના જીવનમાં મહેનતનો અભાવ છે. આ મહેમાન ગતિ આપણા કાઠિયાવાડની કેવી હતી, મહેમાન ગતિમાં બાવળા પકડી પકડી અને લઈ જતા. મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો. કાઠિયાવાડની ધરતીમાં એકવાર અમદાવાદનો બાદશાહ આવેલો અને કાઠિયાવાડની ધરતીના ગામડાના એક દરબારે એમ કીધું કે અહીંથી નીકળ્યા ને એમને એમ જવાય, હાલો હાલો ભલા માણા અમારા ઘીરે છાયશું પીવા. તે અમદાવાદના બાદશાહને એમ થયું કે આવડો મોટો ગામ તળીને છાયશું જ પાહે હાવ, નાનો પાડી ગયો ગયા. પણ ત્યાં જઈને જમવા બેઠા ને 32 ભાતના ભોજન આવ્યા, એ જમીન ઉભા થયા ને તો એ બાદશાહે દીવાનને કીધું, એ કે આ તો છાયશું પીવાનું કહેતા હતા ને 32 ભાતના ભોજન જમાડ્યા. કે નામદાર આ કાઠિયાવાડ છે, આ તો કાઠિયાવાડની ધરતી છે, કે હલકું કાઠિયાવાડની ધરતીના માણા અને ખવડાવે મોટું, આ કે બોલે નાનું અને માન મોટું આપે એને કાઠિયાવાડ કહેવાય. કે એ કે આવો ચીલો આપણે કંઈક પાડવો છે. તો કે કોઈ વાંધો નહીં નામદાર, હવે એ અમદાવાદનો બાદશાહ અમદાવાદ ગયો ને ભેગો દીવાન. એમાં એક દી અમદાવાદની કચેરીમાં કવિ આવેલા, એટલે બાદશાહે દીવાનને કાંઈ ખાન કરેલી કે આપણે કાઠિયાવાડની ધરતીની જેમ જરાક નાનું બોલવું ને કવિને સાચવવા હારા. હા એટલે એમ કે કવિ બીજા દેશમાં જઈને આપણી વાતું કરે. એટલે એ જમવાનું ટાણું થયું ને ત્યાં દીવાન આવ્યો, એ કે ચલો ધૂલ ફાક નેકો. કવિએ કીધું કે ધૂળ ફાંકવાની ન હોય, છાયશું પીવાની હોય. આ તમારાથી કાઠિયાવાડની ધરતીની રેણી કેણી ન થઈ શકે, કારણ કે એ તો લોહીમાં હોય. આ 14 ગામડાનો કમાલખા બાબી પણ એટલી બધી નામના વધી ગયેલી કે આખી દુનિયામાં કમાલ 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 થવા માંડ્યું. જૂનાગઢ નવાબને કાને વાત પડી, જૂનાગઢ નવાબને એમ થયું કે હું તો આખા હોરસનો ધણી અને મારી આટલી બધી નામના નહીં, મારાથી વધારે નામના 14 ગામડાનો કમાલખા બાબી કમાલ કમાલ થાય, એક દી મારે મળવું છે. હા એ કમાલ ખાને સમાચાર મોકલાવ્યા કે જૂનાગઢ પધારો. માણાવદરથી કમાલખા બાબી આવ્યો, એનો આદર કર્યો, બેહાડ્યો, બે દી રોક્યો હાંજને ટાણે. કમાલખા બાબી અને જૂનાગઢ નવાબ બગીમાં બેહી અને ફરવા માટે નીકળ્યા. એમાં એક ભિખારીને જોઈ અને જૂનાગઢ નવાબે કમાલખાને એમ કીધું, કમાલ આને શું આપશું? કે નામદાર જે આપવું હોય. કે ના કમાલ આપે એ મારે આપવું છે. અરે નામદાર તમે હોરઠના ધણી, હું તો 14 ગામડાનો ધણી, મારું હું ગજું, તમારે જે દેવું હોય. કે ના કમાલ કમાલ આપે એ મારે આજ આ ભિખારીને આપવું છે. તેથી કમાલખા બાબી એટલું બોલ્યો તો તો હું આને મારું માણાવદર આપી દઉં, તમે જૂનાગઢ આપી દો. કે ઈ કે ઈ કેમ બને કે તે અમથી કમાલ કમાલ નથી થતું. ન હોત બાબી કમાલા તો પછી સબ હિ બાબી નમાલા.
આ વાતું રહે વીર, ભલા તણિયું ભાણના, હે પડશે શરીર પણ પ્રસિદ્ધ ગઢ પડશે નહીં. આ એક ભાઈ ને દહ મહેમાન આવ્યા હતા ને, એમાં જમતા જમતા એકબીજા તાણ કરતા હતા. હજી એને દૂધ પાક આપો કે ના પાડે, એ તો ના પાડે, એને ટેવ છે, તમે તમારે તમે આપો ને. ઘરતણી ડોળા કાઢવો મીડો કે આવી તણ ક્યાંક જાવ ન્યા કરો, તમારે ઘેરે કરો કોઈ દી. એ કે ના ના, તો ક્યાંક જાય એટલે એકબીજાને રાખવું પડે ને, કે આવું ઘરે રાખજો, નકામ કોઈક માર ખાહો અહીં. હા ખરેખર મહેમાનોને માન દલ ભર દીધા નહીં, ઈ મંદિર નહીં મહાન, સાચું હોરઠિયો ભણે. આ મહેમાનોને માન, માન છે ને એ અંદરથી આવે શબ્દ. આ મહેમાનોને મનની પારો પાર, હૈયાની પારો પાર માન આપે ને, એને મહેમાન કહેવાય. એક ભાઈ મને કે એ કે તમારે ત્યાં મહેમાન કેમ નથી આવતા? મેં કીધું અમારે ત્યાં મહેમાન આવે, નથી આવતા એવું નથી. હા અમે ઘેરનો એટલે મહેમાન ન આવે એવું થોડો, અમે કીધું પ્રોગ્રામમાંથી આવે મહેમાન હિંડોરે હી શકતા હોય. બોલો હિંડોરા બહુ સારા નહીં કે? મેં કીધું હિંચકો તમારે સારું રાખ્યા. એક ભાઈને મેં કીધું, મેં કે તમારે ત્યાં મહેમાન કેમ નથી આવતા? મને કે ત્રણ દીકરા ભગવાને દીધા બરજા જેવા, મહેમાનની શું તાકાત છે, ફળિયામ પગ માંડે. એટલે મેં કીધું મારી લઈએ મહેમાન નાના, તો કે હું ન ટોસી નાખું, પણ તો કેમ મહેમાન નથી આવતા? મને કે હમણાં એક દી એક મહેમાન આવ્યો હતો રાત દૂધ મોટરસાયકલ લઈને, એ હજી આમ ઘોડી ચડાવીને મને રામ રામ કરે, મારે ત્રણેય દીકરા ત્રણ સવારી લઈને બરને મારી ગઈ, ખાઈજું ટપાળે મારા દીકરા સરકસમાં, મને કે હું હાકે. હા એ મોટરસાયકલ મૂકી, મેં મહેમાનને કીધું રોકાઈ જાવ ત્રણ દી, છોકરા શીખી જાય. મેં મને કે મહેમાન ભાગ્યો, પણ મહેમાન ગયા પછી મેં છોકરાઓને વાટકા ભરી ભરીને ઘીન ગોળ ખવડાવ્યો, આ દીકરા ભગવાન બચાવીને આવા દી. મને કે ઓલા ખાઈ જાય એના કરતા ઘરના તો ખરા. છોકરાઓના હિસાબે મને કે મહેમાન નથી આવતા, લ્યો મારે ત્યાં. મેં કીધું ઈ બહુ સારું કહેવાય. હા ઘણા એક ભાઈ ને મહેમાન આવે ને તો બે દી રોકાઈને પાછું જાતું જાતું શું કે ખબર, કેરોસીન કૂપન નું રેશન કાર્ડ નું મળે તમારે? હા કે લાવો ને, આમાં થઈ રહ્યું છે. બે દી રોકાઈને ડબલું ઠલવીને પાછું ઘરનો દીકરો જાય. હા એક ભાઈ મારી પાસે આવ્યો હતો, મને કે ભાઈ અમારે કે કેરોસીન પતી ગયું છે ને, મને કે 5 લિટર આપો. અરે મેં કીધું હમણાં રેશન કાર્ડ નું તમારે આવી જ અમારે આવ્યું, અમારે એમને ડબલા પહેર્યા ને તમારે થઈ રહ્યું. મને કે ત્રણ મહેમાન આવ્યા હતા, ત્રણ ડબલા હતા, એક એક નાખીને ગયા. મેં કીધું તો તારે એને ન્યાથી લઈ આવવું જોઈએ. મને કે હવે મેં નક્કી કર્યું છે કે આ વખતે રજા મૂકી દેવી છે, માધવ છું એમ કરીને એક મહિનો દીકરાઓને ત્યાં ધામા નાખે કઈ એને ખબર પડે. મને કે એક મહિનો આ વખતે એને ત્યાં રોકાવું છે, અને મને કે હવા બદલો કરવા જવું છે એમ કરીને કે હું એની હવા ન બગાડું તો મને ફઈટ કહીજો. હા એક ભાઈ ને તો મહેમાન આવે તો એના છોકરા એટલા બધા વાયડા, તે મહેમાન હૂતો હોય ને તો સવારમાં હજી મહેમાન હૂતો હોય ત્યાં જાગીને પાંચે બે છોકરા હતીઓ રમવા બેઠા હોય. હા એકો સર પડ્યો ને, હવે બોલો કે આ અમારા સર હેઠા નાખે ને, બીજું તો ઠીક, આ છોકરા સારા હોય તો વાંચો ન આવે. હા નકર બાપાને કામે જવું પડે ક્યાંક. હા એક બાપાને તો બેંકમાં પગીમાં રાખ્યા ચોકીદારની નોકરીમાં, એટલે બાપા લાકડી લઈને ખુરશી નાખીને અને બેંકની બહાર આમ પગથિયે પાસે બેઠેલા, હાજ પડી ગઈ, બધા અધિકારીઓ વયા ગયા. પછી મોટા સાહેબ હતા ને છેલ્લે બહાર નીકળ્યા ને બાપાને કે કેમ બાપા ફાવે છે ને? હા હો સાહેબ બહુ મજા આવી, બે વર્ષ તો ઘીરે રાતું કાવડ જેવું નહોતું જોયું ને, અહીંયા હારા હારા માણસો રૂપિયાના બંડલ દઈને જતા હતા, આંખના નંબર ગયા. સાહેબ તો રાજી થયા. બાપા શું કે સાહેબ થોડી થોડી તા પીવું આપણે? સાહેબ ને એમ થયું કે બાપા મોટી ઉંમરના છે, આપણા બાપ ઠેકાણે કહેવાય, એનો આગ્રહ છે, એને ના ક્યાં પાડવી. કે બાપા તો થોડી થોડી પીવો તો જાઉં, તમે કેતા આવો તાનું. અને સાહેબ ની સોટલી ખીતો થઈ ગયો, લાકડી આંચકી લીધી, હાલો હાલો ફેંકવા માંડો. કેમ એટલી વાતમાં નો માફક આવ્યું? આ ઉતર્યા સાહેબ ને કે નો માફક આવ્યું? બોલો આને કોણ સમજાવે. હા એક બાપા તો ફરવા માટે દીવ ગયેલા, એને એમ કે આ દીવ તો કોઈ જાત્રાનું ધામ છે, લાંબી ખબર ને કે દીવ માણા હું કામ જાય. એને એમ કે જાત્રા નું ધામ ક્યાંક હાંભળી ગયેલા, દીવ દમણ ને ગોવા નો જોવે જીવતા મુવા.
હા તે દીવમાં આતા માર્યા બધે તે કોઈને પૂછ્યું મંદિર ક્યાં આવ્યો વી કે આ મંદિર હારું ન આવે આ તો એ કે દારૂ ને છૂટ લે થો બબે પેક લેતા હોય બાપા કે હવે મારે તો કાંઈ પેક લેવો નથી હવે મારે શું કરવું એમ એમાં એમ દરિયાના કાંઠે ગયા ને દરિયો ઘૂંખવાટા બહુ કરે હા એક સિંહણ ગામ છે ખંભાળિયાની બાજુમાં ને એક આયરના બાપા મળવા જેવા મને એક દી કહેતા હતા મને કે ધીરુભાઈ દરિયાના કાંઠે જઈ અને કોક દિવસ દરિયાના મોજાને તો પૂછી જોઈજો કે તમે તમારી મેળે મેળે વચમાંથી અળિયું કાઢીને કાંઠે ભટકાવશો તો કોઈ વચમાંથી ધક્કા મારે મને કે દરિયાના મોજાએ કે વચમાંથી દોડી દોડીને કાંઠે આવી મોટે ફીણ આવી જાય એવો અમને હરખ નથી અમને વચમાંથી કોક ધક્કા મારે હા મને કે બધાય હુઈ ગયા હોય ને અળતીક રાતનો ગજર ભાંગ્યો હોય તેથી જીવને પૂછી જોઈજો એવા તાણે કે હે જીવ તારી મેળે મેળે મૃત્યુ લોકમાં આવ્યો છો કે કોઈએ ધક્કો માર્યો મને કે તો જીવે ક્યાંક મેળે આવતું હોય ટાટા બિરલા વાળા ત્યાં ન જાય અહીં હાથિયું ભાંગવા હુકમ અમને ધક્કા મારે અદભુત વાતું કરો કે ઘણી વાર માણસો કહેતા હોય વિધાતાના લેખ છે મને કે અળતા આપણે લખી મેં કીધું કેમ પછી મને એને દાખલો દીધો મને કે અ રાવણ મય રાવણ રામ લક્ષ્મણ ને પાતાળ લોકમાં લઈ ગયા પછી હનુમાનજી મહારાજ ગયા રામ લક્ષ્મણ ને છોડે એવા અને બહાર નીકળી અને હનુમાનજી મહારાજે રામને કીધું કે આની અરે લડી લેવે પછી થાવું એમ થાય રામ કે હાઈલા રાખે હનુમાનજી શાંત થાવ આ તો બધા વિધાતાના લેખ છે હનુમાનજી કે આ બધું વિધાતા લખે આવું કે હા હનુમાનજી કાંઈ બોલ્યા નહીં રામ લક્ષ્મણ હુઈ ગયા ને અળતી રાતે હનુમાનજી ઉપડ્યા હા વિધાતા હુતાતા ને જગાડીને માર્યા વિચારતાને એમ થયું મારે હનુમાનજીને લેવા દેવા નહીં આવીને પરબરા ખેંચવા જ મીડ્યા મારો હું ગુનો એ કે મારા રામના લેખ તારાથી આવા કેમ લખાય કોણ કે રામ કે પછી વિચારતાએ કીધું કે એક વાત સાંભળી લ્યો પછી મને હાવ મારી નાખજો પણ એક વાત તો સાંભળો હનુમાનજી કે બોલ શું છે વિચારતાએ કીધું કે રામ લક્ષ્મણ સીતાજી રામનું આખું કુટુંબ એ આટલું દુઃખી થાય એ હાલો તમે કહો છો એવું મેં લખ્યું છે અડતી રાતે હું ભર નીંદરમાં સૂતી હતી અને મને જગાડીને તમે માર્યું આ કોને મેં લખ્યું કે ના કે બધું આમ જ હાલ્યા રાખે અડતા લેખ તો આપણે લખતા હોય દાખલા તરીકે આપણે દેશી દારૂ વેચવાનું ચાલુ કરો ખબર જ હોય કે 8 દીમાં 10 દીમાં 15 દીમાં ગાડી આવશે એ કાંઈ આપણું સન્માન ન કરે ખેંચવા વાળી જ હોય હા પછી આપણને મારીને હાથકળી નાખીને ગાડીમાં લઈ જતા હોય ને આપણા ઘરના કે અરે રે બિચારાના વિધાતાએ લેખ તો જો લખ્યા આ વિધાતા એ લખ્યા કે તમે આખા કુટુંબે ભેગા થઈને લખ્યા અડતા લેખ આપણે લખી પણ એ બાપા આમ દરિયાના કાંઠે નીકળ્યા ને તે ઓલી હુડિયા હાલતા તે જોઈ ગયા એને એમ થયું હું તો હાંઠિયા માથે બેઠો ને ઘોડા માથે બેઠો ને બસમાં બેઠો ને રિક્ષામાં બેઠો ને પંખા વિનાની સાયકલું બહુ હાકી કે જિંદગીમાં કોઈ દે હુડિયામાં નથી બેઠો હા પેલું જેસલનું ભજન સાંભળવું છે એ કે હુડિયામાં જાય ને એટલે આર્તના જ થઈ જાય હા જેસલ કેમ પાપને પુકારતા તેમ એને એમ કે આપણે વચમાં જાય એટલે પાપ આપણે પુકારી નાખશું તો હળવા થઈ જાય હા એ હુડિયા વાળાને કે મારે બે હું આમાં બે કુમરા મરવી દે આ હવ બે છે તો મારો હું વાક એ કે ભાઈ આમાં બધા ને બે હોવાનું એવું ન હોય આમાં ટિકિટ થાય 20 રૂપિયા બાપા કે આલે 20 ના 21 કાંઠે બેહવા દઈએ ખબર પડે મકર બકર આવે તો કેમ ને મકરની બોચી ચાલી લેવાનો મોટા મોટા અધિકારીઓ એ વખતે આવેલા ને એ અધિકારીઓના છોકરા બેઠેલા ને એમાં બાપાએ બેઠેલા એમાં એક છોકરો ઉલડીને પડી ગયો દરિયાની ખાડીમાં તે ઘણા એમાં માણસો હતા પણ હજી કોઈ વિચાર કરે એ પેલા બાપા ખાઈ ખાઈ છોકરાને આમ પકડીને આમ લઈ આવ્યા હતા તો બાપાને 2-4 જણા આમ ઢહળીને હોળીમાં લઈ લીધા બાપાને છોકરો બે ભેગા આવી ગયા એ કાંઠે પૂગ્યા જે અધિકારીનો એકનો એક દીકરો પડી ગયો હતો અને એને આ બાપાએ બચાવી લીધો એ અધિકારીએ તો બાપાને ત્યાં રોકી દીધા અને હાઈ દે મોટું ફંક્શન ગોઠવું હા અને કે આ બાપાને જેટલું આપવું એટલું ઓછું છે 1 લાખનો ચેક તો આ બાપાને આપણે કેશ આપવો છે આજને આજ એ બધાએ પ્રવચન કર્યા ઘણા માણસો હતા જીવ બધાને વાલા હોય પણ પોતાના જીવને જાતો કરવા આ બાપા તૈયાર થઈ ગયા એટલે આ સાહેબ 1 લાખ રૂપિયાનો ચેક આ બાપાને આપશે અને આ પ્રસંગ વિશે બાપા 2 શબ્દો કહે ત્યાં બાપા ઉભા થયા એ બધી વાત રહેવા દો મને ધક્કો કોને માર્યો કઈ ખબર પડી કે આને કોકે ધક્કો મારી નાખ્યા પછી તો ચેક ન મળ્યો હા અને ડોશીમાં ખબર પડી ડોશીમાં કીધું આખી જિંદગી કોઈથી બોલ્યા નહીં ને આજે આવું ન બોલાવ ને 1 લાખ મારે ભોયરા 1 લાખ
હું પાછો આવ્યો એમ કે ને છોકરાને સોખા જઈ રહ્યા જેવું ન રહે, દરિયામાં ક્યાં જારવા જવાના છે. હા, બે મિત્રો બેઠા હતા, એમાં એક જણો વાત કરતો, ઘણા એને બોલતા ન આવડે, હા આખી જિંદગી એ વાત કરતા હોય તો આપણને એમ થાય કે આને મારવો મેલી દેવો, અમુક અમુક બોલતા હોય ને ફૂલડા જરતા હોય, હા બોલતાય નથી આવડતું, ન બોલતા આવડતું હોય એના માટે ન બોલ્યામાં નવ ગુણ છે, ને બોલતા આવડતું હોય ને એને બોલવું જોઈએ, બોલે એના બળ વેચાય. હા, બે મિત્રો બેઠા હતા, એમાં એક જણો કહે મારા બાપુજી તો મોટા ઓફિસર છે, એની નીચે તો બીજા નાના નાના અધિકારીઓ કેટલાય કામ કરે છે ને બધા એને સલામ મારે. તો બીજો બેઠો તો એ શું કે ખબર, એ કાંઈ ના કહેવાય, મોટા મારા બાપુજીને તો બધા એમ કે માફ કરો માફ કરો. તો કે તારા બાપા એવડા મોટા સાહેબ છે? ના ના, ભીખ માગે જ્યાં જાય ને ઓલા કે માફ કરો આગળ વધો. હવે આને કોણ સમજાવે? બે મિત્રો બેઠા તો એમાં એક જણો કે મારે તો હમણાં એવી ભાઈ કઠણાઈ ગઈ, એક વર્ષ તો હું હાલી ન શક્યો, મોટા બહુ દુઃખ મારા ઉપરથી વહી ગયું, એક વર્ષ હું હાલી ન શક્યો, મારે આમ બીજા ખાટલે જવું હોય તો બે જણા બાવડા જાળી લઈ જાય. તો ઓલો બીજો એનો મિત્ર શું કે ખબર, એમાં શું મોટા વાત છે, હા આથી વધારે કચણાઈ ગઈ કે તું તો ખાઈ તો હકતો ને કે હા કે હું તો ખાઈ ન હકતો હાલી ન હકતો, મને બુજકોટે બીજા પહેરાવતા નવરાવે બીજા, મને બધે ઉપાડીને ફેરવવો પડતો, કે ઈ એવું મોટું દુઃખ શું આવ્યું? એ કે મારો જન્મ થયો એ વખતે. આને કોણ સમજાવે? તઈ તો બધાય ને એમ હોય. હા, એક ભાઈ બસમાં ચડ્યો અને એક ભાઈ ને કે આ બસ ધારી જાહે, તો ઓલો બેઠે તો ઈ બરડ, ઈ કે ડ્રાઈવરે પીતો નહીં હોય તો ધારી જાહે, નકર અણધારી જાહે. હા, જો દેશી નાખી ગયો જાય બરણાટી મારે. હમણાં એક ભાઈ આમ બજારમાંથી નીકળેલા ને, એમાં એનો મિત્ર હામો મળ્યો, એ કે આમ બજારમાં કઈ બાજુ? એ કે મેં હાંપડ્યું છે પરા બજારમાં ઉધાર મળે. ધીરે જા ધીરે જા, કોકના નરિયા સાઈડ ને બેઠો બેઠો. હા, એ કરિયાણા વાળાની દુકાને જઈને એક બેન કે દાળ છે? હા દાળ છે, એક કિલો આપો. દાળ જોખતા હતા ને, તે જોખીને આમ પડીકું વાળીને આમ મૂક્યું ને ટેબલ ઉપર, એટલે ઓલી બાઈ શું કે ખબર, એ કે દાળ ચડશે ને? દુકાન વાળો કે કેટલા માળે ચડાવવું છે? આ તો હાથ માળ સુધી ચડશે. એમ નહીં કે ચડતી નથી એની વાત કરું. હા, ઘણી વાર ભાષા ન સમજાય ને તોય મજા આવે. હા, કોર્ટમાં એક તોમતદાર ને જજ સાહેબે કીધું કે તમારો વકીલ ક્યાં? તો કે વકીલ રાખવાના પૈસા હોવા જોઈએ ને તમારા સાહેબ, ટાટા સાંઈ વાતું કરવી. હા, એક તો નાની એવી વાતોમાં એ કે અમારા ઉપર કેસ થયા, એમાં વકીલ ક્યાંથી રાખવા? બસ ના બદલે હું હાલી ને આવ્યો. તો કે અરજી લખી દો તમે, હું ક્યાં પૈણ્યો છું? સાહેબ ને મૂંઝવા. હવે સાહેબ કહેવાય, બાઈને જાને ઘણા રખડતા હોય વકીલ, પાંચ રૂપિયામાં લખી દે એવા રખડતા વકીલ બહાર ગણાય છે. તો ઓલો હું કે ખબર, એ પાંચ રૂપિયામાં લખી દેતા ને બધા ત્રણે જજ થઈ ગયા. સાહેબે ઓલી ઓર્ડર ઓર્ડર ની હથોડી ટેબલમાં પસાડવાનું બદલે ઘા કર્યો. હા, મેં ઘણા તંતે લગાડી દે. હા, બે જણા બેઠા તો એમાં એક જણો કે અમુક 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 એની વાત કોઈ દી સ્વીકારે નહીં, અમુક ને એવી ટેવ હોય. અમારા ગામમાં એક જણો છે ને, એ આપણા ઘેરે આવે ને આપણે કાંઈ વાત કરો ને તો કોઈ દી આપણી વાત સ્વીકારે નહીં. દાખલા તરીકે વરસાદ વરસતો હોય ને, એ વરસાદ વરસી ગયા પછી આપણે કીરે આવે, આપણે એમ કહે કે આજ વરસાદ બહુ સારો થયો. હું હોરી હારો થયો બબે આંગળે પહેલો નથી, તમારા ઘરમાં બેહીને વાતું કરવી, હારો થયો વરસાદ. આપણે કહે હઈ છે ભાઈ, હઈ છે જ ને, તમારે શાંતિ રાખવાની, હું આવું. એટલે આપણે કેમ જાણે એના મકાનમાં રહેતા હોય એવો દાબ મારે. અને સવારે આપણે બજારમાં નીકળીને દુકાને પાછો ભેગો થાય ને, તો આપણે વળી એની વાત કરે ને કે વરસાદ આવ્યો પણ બરોબર જાયમો નહીં. હું જાયમો નહીં, ખેતરમાં જાવ ગોઠણ ગોઠણ ગરી જાય. હા, બે જણા બેઠા તો એમાં એક જણો કે આ વીજળી શું થતી, બીજો કે લાઈટ કરીને જોવે કેટલું પલારવાનું બાકી. હા, એક જણો કે મારે હવે સંસાર છોડી દેવો છે ને એકાંતમાં ભક્તિ કરવી છે. એક એક ભાઈ એનો મિત્ર હતો, એ કે કોડા એવી વાત રહેવા દે, તારે હાવ ભક્તિ જ કરવી હોય તો કેરે આખું કર હોય જાય, પછી ખૂણા મસરદાની ઓટીને માળા ફેરે, મૂળ તારે નોખી જમાવવી એમ કે. હા, ભક્તિની વાત તું રહેવા દે, હા તારાથી થાય નહીં. ભક્તિ કરો પાતાળ મેં પ્રગટ ભયે આકાશ, દાબી દુબી ના રહે કસ્તુ રીકી વાસ. આ ભક્તિ તો
જે માણા ભીતરના ભાવથી કરે ને એનું નામ ભક્તિ કહેવાય. હા, હૃદયના ભાવથી જે માણાને હરિયરનો તાર લાગી ગયો હોય, હા, એનું નામ ભક્તિ કહેવાય, બાકી ભક્તિ ન કહેવાય. હા, એક ભાઈ 3 કલાક બેઠો હતો, 3 કલાક બેઠો ને એમાં એના મિત્ર આવ્યા. એના મિત્રએ કીધું કે ભાઈ ક્યાંય કામ હાલતું હોય તો મારે આવું, કે કામ તો રાહત ખોદવાનું હાલે છે, એ મારાથી થાય નહીં. તો કે હવે એ તારાથી ન થાય, મારા પગું રેકડી આંકવા આવતો રહી, કે પગમાં 3 કપાસ્યું, મારાથી કેમ રેકડી આંકવા. તો ઓલો કે એક કામ કરી ભાઈ, મારે 3 દુકાનો છે, એક દુકાન તું બે જ, ત્યાં આખો જે ગરા બંથણી ને મારે. તો કે આપણે એક રિક્ષા છે, એ કે તું લઈને જાય, એ લાયસન્સ નથી, વળી વાળી સાહેબ કાણી. પછી ઓલો કે હવે તું અહીં બેઠો છું, એ જ બરતે, એ તો બેઠો જ છું હું, તો બે ચાન મને. જુવાણના બધા ભેગા થયા, એ કે આપણા ગામમાં મ્યુઝિકલ પાર્ટી રાખી, તાણે તો જુવાનીઓનો બધાને શોખ, ફિલ્મી ગીતો ના અને તેને એ ધૂનું વાગતી હોય ને બુંગાન તુંગાન બહ બહાટી બોલતી હોય, તો બધાએ 2000 ભેગા કરી અને ગામમાં મંદિર બનતું હતું ત્યાં સંતવાણી થવી જોઈએ, એના બદલે મ્યુઝિકલ પાર્ટીવાળાને બોલાવ્યા. હવે ગામડામાં વડીલો રહેતા હતા, એને કાંઈ ખબર નહીં ને એમ કે આ છોકરા હવે મંદિર બનાવ્યું છે, છોકરા હવે કલાકારોને બોલાવ્યા છે ને સંતવાણી ડાયરો ને એવું હોય છે, ત્યાં ગયા ને ત્યાં તો રંપા હો ને એવા બુંગાન તુંગાન બહ બહાટી બોલે. એમાં એક બાપા ઉભા થઈ ગયા, બંધ કરો આ બધું, એ કે આ તો ગામડું છે, આ થોડું શહેર છે, અહીં તો ડાયરો હોવો જોઈએ, ડાયરો, અને ડાયરામાં તો દાતારોની વાતું થતી હોય ને, સુરીરોની વાતું થતી હોય ને, જાકાજીક બોલતી હોય ને, મહેમાન ગતિની વાતું થતી હોય ને. મ્યુઝિકલ પાર્ટીનો મેન માણસ હતો એ મૂંઝાણો ભાઈરે કરી, હવે આને કોણ સમજાવે, હા, અને આ તો અટાણે બંધ કરાવશે. એમાં મ્યુઝિકલ પાર્ટીમાં એક નટખટ માણા, એ કે ભાઈ કાંઈ મૂંઝાતા નહીં, હમણાં બધું સંપાળી લો, કે આમાં હું હોળી સંપાળી લઈશ તું, કે મને જાવા તો દો. એ સ્ટેજ ઉપર આવ્યો, માઇકમાં કે બાપા બેહી જાઓ, ડાયરો સંભળાવું, મહેમાન ગતિની વાતું તમને સંભળાવું, કાઠિયાવાડની ધરતીને, બધા બેહી ગયા. અને ભાઈ એ નટખટ માણા હતો ને, એને મહેમાનનો એક દુવો ઠપકાયો, પણ કેવો દુવો ગાયો, કે મહેમાનોને માન અંડલ ભર દીધા જ નહીં, ઈ મેળી નહીં મહાન, એ ખોરઠિયો ભણે. ત્યાં તો ભાઈ ભાઈ થઈ ગયું ડાયરામ, જે બાપા બંધ કરાવતા હતા ને એ બાપા ઉપાથી ખોળ કરવા માંડ્યા, તાળીઓની બહ બહાટી બોલી ગઈ. હા, અને મહેમાનોની ઘણી વાતો કરી. હા, ને પછી એને જે ફિલ્મી ગીત હતા ને એ ચોપાઈને ટાળમાં ઉપાડ્યા મારે. હા, એ કે આમ ગામનો ડાયરો બેઠો હોય અને એમાંય જે આપણા ગીતો ગવાતા હોય, આપણી ચોપાઈઓ ગવાતી હોય, આપણા દુહા અને છંદ ગવાતા હોય, પણ કેમ ગવાતા હોય, કે ગોરા રંગ પેલા ઇતના ગુમાન કર, અને ગોરા રંગ દો દિન મે ઢલ જાયેગા, મે સમા તું હૈ પરવાના, એ મુજ પહેલે તુમ ઢલ જાયેગા. બાપા ઉભા થઈને કે આ તો મારો દીકરો જ્યોતિષ લાગે, એને કીધું કે મારા પહેલા તું મરી જાય તો હું મરી જ જવાનું. ભાઈ ઇન્ટેરે તો પોગી ગયો છું. હા, પણ વાત કરવી એ કરામત છે, ક્યાં જઈને કેમ બેહવું, કેમ બોલવું, કેમ વાત કરવી, હા, કેવો વિવેક કરવો, વિવેક અને વર્તન ઉપર માણસના આખા જીવનનો આધાર છે. એટલે કવિએ કીધું છે કે જ્યું કદલી કે પાન મેં પાન, પાન મેં પાન, એમ ગુણી જનકી કચેરી મેં, પછી વાત વાત મેં વાત, બાતન છે પંથ કટે, કટે બેર બાતન છે, બાતન છે ખાન પાન, સુંદરી કો સંગ મિલે, અને બાતન કી બાત મેં હેરાન હો જાત હૈ, અને બાતન કી બાત મેં કભી તોલા ટૂટ જાત હૈ. એક ભાઈ મહેમાન આવેલો, એક તો હાકડી રૂમમાં ભાડે રહીએ, એમાંય હવારમાં વચમાં દાઢી કરવા બેઠો હોય રૂમમાં સામાન પાથરીને. હા, પાછો હું કે અહીંથી કોઈ હાલશોમાં મને લાગી જાય, ઘરચણીયાની કરવાળીને કે છેટા હાલજો, મહેમાનને લાગી જાય. ઓલી બાઈ કે લાગી જાય ભાગી જાય. હા, 8-8 દિવસે ધામમાં નાખીને પડ્યો હી કે દાઢી વધી ગઈ તો એ જાતો નથી. હા, મેં જેવા માન મેળવે એનું નામ મહેમાન કહેવાય, નહીતર માવઠા કહેવાય. મહેમાન ગતિ માણતા આવડવી જોઈએ, મહેમાન ગતિ કરતા પહેલાં બીજાને મહેમાન ગતિ કરાવતા આવડવી જોઈએ. આ તો એક ભાઈ ત્યાં તો 12 મહેમાન આવેલા, એમાં સાંજે વાળું કરવા બેઠા.
આપણે જમવાના પ્રકાર છે. સવારમાં ગામડામાં જે નાસ્તો કરે, સવારમાં જમે એને શિરામણ કે, બપોરે જમે એમાં વાળીએ જમતા હોય તો એમ કે ભાત લઈને ગયા છે, અને રાતે જમે સાંજે એને વાળું કર્યું કહેવાય. આ જમવાના અલગ અલગ ત્રણેય પ્રકાર છે. એ હાઈ જે વાળું કરવા મહેમાન બેઠેલા તો છેલ્લે ખીચડી આવી, તો ખીચડીમાં ખાડા કર્યા, ઘી વધારે હમાય, માપે ખાડા કરે તો વાંચો નહીં, પણ કુંભારે ઈટું પાડવા ગારિયા પલાયરા હોય એવા ખાડા કર્યા. ભરતણીની દીકરી નાનકડી તપેલી લઈને ઘી લઈને નીકળી, ખીચડીમાં ખાડા જોઈને પાછી રસોડામાં વહી ગઈ, મોટું તપેલું ઉપાડીને આવી, તો મહેમાન અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે આમ જો આનું નામ સંસ્કાર કહેવાય, દીકરી કેટલી સંસ્કારી છે. એને ખબર પડી ગઈ કે આટલું ઘી પૂરું નહીં થાય એટલે મોટું તપેલું લઈને આવી, પણ ખાડા ભર્યા ત્યારે ખબર પડી કઢીના ભર્યા, અને ઘી જોગા નહોતા કર્યા. હા, એક ભાઈ મહેમાન આવ્યા હતા, તેમાં અરે આમ એક જણા ખીચડીમાં ખાડો કર્યો ને, ઘરતણી કીટલી લઈને આમ આવ્યો ઘી પીરવવા, તો ઘી આની આમ તાર કરી તો ઊંચું જોઈને કે આ નળિયા હમણાં બદલાવ્યા, ઓલો કે એ ભલે ફૂટી ગયા, આમાં જો આ ખાડામાં ઘી નાખું તને હમાય દેવી. આટલા જગતમાં મરી જાય એની પાછળ બેતાલ કે કોઈ દી રોવું નહીં, મરે સુમ ધનવાન, મરે ઓ અડિયલ ચટુ, મરે હઠીલી નાર, મરે અપુરુષ અખૂટું બ્રાહ્મણ, ઓ મર જાય જો મુખ વેદ ભૂલ જાવે, પુત્ર ઓહી મર જાય કુલ મેં દાગ લગાવે, બે ન્યાય મરે ભૂપ તો નીંદ બરાબર સોઈએ, બેતાલ કહે વિક્રમ સુનો એતા મરે કબુ ન રોઈએ. અબજોપતિ માણસ હોય પણ લોભીઓ હોય, કોઈ દી કોઈને રૂપિયો દેતો ન હોય એની પાછળ રોવાય નહીં, એ ગુજરી જાય તો એમ કહેવાય ધાનનું ધનેરું મરી ગયું. હા, એ ગામના પાદરમાં ચિતા હળગતી હતી ને એક કવિ પાદરમાંથી નીકળ્યો ને ગામમાં ઊભેલો એક માણસ, એને પૂછ્યું કે આ ચિતા કોની બળે છે, કોણ ગુજરી ગયું, કે અમારા ગામના નગર શેઠ ગુજરી ગયા, કે કોઈને કાંઈ દેતા કે ના, કાંઈ ધર્માદો કરતા કે ના, કાંઈના ગાયુંના ગોંદરે કાંઈ નીણ નાખતા કે ના, એ કે કોઈ દિવસ કેતાની શેઠ ગુજરી ગયા, એમ કહેજો ધાનનું ધનેરું મરી ગયું. મરે સુમ ધનવાન, મરે ઓ અડિયલ ચટુ, ટાયડું ઘોડું મરી જાય ને એની પાછળ કોઈ દી રોવાય નહીં. મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો મરી ગયો, મહારાણા પ્રતાપની આંખમાંથી દળ 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 આહુડા પડતા હતા, પણ હિમાલય ઓગળતો હોય એવું ચિત્ર લાગતું હતું. અને લોકવાયકા એમ કહે છે કે પછી મહારાણા પ્રતાપ જીવા ત્યાં સુધી બીજા ઘોડા ઉપર સવાર નહોતા થયા, કે ચેતક જેવો ઘોડો મરી ગયો હવે બીજા ઘોડા ઉપર સવારી શું કરવી. આનું નામ ઘોડા કહેવાય. ટાયડા ઘોડા મરી જાય ને એની પાછળ રોવાય નહીં. ટાયડા ઘોડાના લક્ષણ કેવા હોય કે એના ઉપર બેહો એટલે નીચો બાવળ હોય એની નીચેથી હાલે, અને બેઠો હોય એને ઊંચે કાંઈ જ નાખે, અને હોબળા ઉપર બાજોટ મારીને પદલુક 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 ઉપડે. ટાયડા ઘોડાની વાહે કોઈ દી રોવાય નહીં. અમારે એકવાર અમદાવાદમાં પ્રોગ્રામ, અને લીંબડીના સીમાડે પહોંચ્યા ને તમારી ગાડી ખરાબ થઈ. ગાડી ખરાબ થઈ એટલે મેં કીધું હવે લીંબડીથી અહીંયા અમદાવાદ પહોંચવું કેવી રીતે, બીજું વાહન કાંઈ મળે નહીં. અમારો મંજીરાવાળો મને કહે, ધીરુભાઈ હવે બસમાં મોટા અક્ષરે લખ્યું ઊંચો હાથ કરો ને બસમાં બેહો, જો બસ આવે નજીક આવે એટલે ઊંચો હાથ કરજો. હું રાજી બહુ થયો, મેં કીધું તું 10 વર્ષે કામ આવ્યો, એ આવા સંકટ સમયે બસ નજીક આવી, મેં ઊંચો હાથ કર્યો, બસવાળાએ ધડ દઈને બ્રેક મારી, એ હાર્મોનિયમને તબલાને બેનજાન મૂકીને અમે 5 જણા ગોઠવાઈ ગયા. એ અમદાવાદ પહોંચ્યા, ડેપોમાં ઉતરીને બહાર નીકળ્યા ને તો રિક્ષાવાળા હડતાળ ઉપર ઉતર્યા હતા, કારણ કે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા. હા, એકવાર લૂંટારા ટ્રેનમાં ચડ્યા હતા, એક જણાને કહે જે કાંઈ હોય એ કાઢી દે, ઓલો કે ધીમે બોલજો ટિકિટે નથી. સાહેબ સાંભળી જા, હવે આની પાસે હું લઈ લઉં. અમારે એકવાર હૈદરાબાદ કાર્યક્રમને અમે ગાડીનું રિઝર્વેશન કરાવેલું, અમદાવાદથી ટ્રેન હતી, એમાં અહીંથી રાજકોટથી નીકળવા મોડું થઈ ગયું, જમવાનો વારો ન આવ્યો, ગાડીનો ટાઈમ થઈ ગયો, દોડીને અમે ગાડીમાં બેસી ગયા. સુરત ગાડી ઊભી રહીને એટલે મને એમ થયું કે નીચે જઈને કાંઈક ભજીયા ભજીયા લઈ આવું, એટલે હું ઊભો થયો ને, એક ભાઈને કીધું હું ભજીયા લેતો હોઉં, મને કે ભાઈ અહીં ગાડી ઊભી નહીં રહ્યો, 3 મિનિટમાં હમણાં ઉપડી જાય. તો મેં કીધું ભારે કરી ભજીયા ખાવા, મેં બારીએ જોયું તો એક ભાઈ ઊભો હતો, મેં કીધું હાલે ભાઈ એ ભાઈ આ 20 રૂપિયા એક પ્લેટ ભજીયાની મને આપી દે અને પછી તું એક પ્લેટ ખાઈ લેજે. તો એ મેં એને 20 રૂપિયા આપ્યા, એ ભજીયાની ડીશ લેવા ગયો, એવી લંગડો એ મને ખબર નહીં, આમ 3 કૂદકા માર્યા ને તે બધાય વેરાય.
બારી હતી. મેં કીધું હવે વીણી લઈ જતું, ગાડી ઉપડી ગઈ. અમદાવાદ ડેપોની બહાર અમે નીકળ્યા, રિક્ષાવાળા હડતાલ ઉપર ઉતર્યા હતા. મેં કીધું કાળુપુર પ્રોગ્રામને જવું હવે શેમાં આપણે. ત્યાં એક ઘોડા ગાડીવાળો નીકળ્યો, હાથીકા જેવું દુબળું ઘોડું, પણ મરતો માણા તણખલું પકડે, જાઉં મારે એમ. મેં વળી એને હાથ પાડ્યો, એ ભાઈ, મેં કીધું કાળુપુર જાઉં, મને કે 50 રૂપિયા થાય. મેં કીધું 50 નહીં, 60 આપીશ, પણ ઝડપથી પહોંચાડે, મારે મોડું થાય. મને કે બેસી જાઉં, હબાકે પુગાડી દઉં. હવે હાથીકા જેવું ઘોડું, મને કે હબાકે પુગાડી દઉં. અમે તો હાર્મોનિયમ તબલા ને બેન જોન મૂક્યો એમાં, પાંચેય જણા ઘોડા ગાડીમાં બેઠા, હલે પણ હાલે નહીં એવું ઘોડું હળવે હળવે હાલતું થયું. ત્યાં એક રિક્ષાવાળો કેરોસીન નાખીને રિક્ષા લઈને ઘેરે જતો, રિક્ષા ગરકા મારી જાય, ધુવાણાની ડમરિયું ચડાવી જાય. એને ઘોડા ગાડીની સાઈડ કાપી. ત્યાં તો ઘોડા ગાડીવાળાનું મગજ વયું ગયું, કારણ કે દુબળા ઢોરને બંગાહું બહુ હોય. મને કે આપણી ઘોડા ગાડીની આગળ રિક્ષા જાય. મેં કીધું જાય ભાઈ, એ તો વાહન છે. હું વાહન છે, મને કે આને દરરોજ 10 કિલો રજકો ખવડાવું. હમણાં 2 મિનિટમાં જો રિક્ષાની સાઈડ ન કાપે આ ઘોડા ગાડી, ઘોડાને આઈ નહીં મારી નાખ. અરે મેં કીધું આઈ છે. અરે હું આઈ છે, મને કે બેહો છાનું મુના, મને દારા દેવો મિત. એક ચાબુક મારી અને ઘોડું ઉપડ્યું ભાઈ, પદલુક 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 રિક્ષાની આગળ, પણ નકરું ઘોડું. અમે ઘોડા ગાડી ન્યા પડ્યા. એલા મેં કીધું પકડ, હવે મને કે ઘર સુધી હાથ નહીં આવે. તમે ઘોડા ગાડીને ટેકો કરાવીને મુકાવી જાઓ. મેં કીધું અમે તને પાળે રાખ્યો, તે અમને પાળે રાખ્યા. આ તાયડા ઘોડા મરે ઓ અડિયલ ટટુ અને મરે હઠીલી નાર, બાયુ માટે 2 શબ્દો વાપરાશ. પત્ની કહેવાય, ધર્મ પત્ની કહેવાય. પુરુષનો 1100 રૂપિયા પગાર હોય, પાછો પગાર આવે ત્યાં સુધી એમાં હલાવી લઈએ એટલું નહીં, 200 રૂપિયાનો બચાવ કરે એને ધર્મ પત્ની કહેવાય. પુરુષને હો વરહ જીવાડી દે. 1100 રૂપિયા પગાર હોય અને પુરુષ સાંજે ઘેરે આવે અને બાઈ એમ કે ચંપાબેને લીધું એવું કલરિંગ ટીવી આપણે લેવું છે 11000નું, એને પત્ની કહેવાય. 35 વર્ષમાં પતાવી દે, ભલે ને રભા જેવો હોય, સરનામાં ભૂહી નાખે. એક ભાઈની ઘરવાળી ગુજરી ગઈ ને, તે શમશાન યાત્રા નીકળી હતી બજારમાં. આમ શમશાન યાત્રા નીકળી, લીમડાની ડાયર નીચી, તો એ નનામી અડી ગઈ લીમડાની ડાયરે. બાઈ જીવતી થઈ, પછી વાતે ગાતે બાઈને ઘેરે લઈ ગયા. 3 વર્ષ જીવી, 3 વર્ષ જીવીને 4થે વર્ષે ગુજરી ગઈ ને, પાછી શમશાન યાત્રા નીકળી તો ઘરતણી લીમડા પાસે ઊભો હતો. કાંતિયાઓને કે જરાક નીચે નમી જાય, કારણ કે આ 3 વર્ષ ધરણાટી જ બોલી નકી. વરી આ ડાયર અડી જાય ને પાછી હાજી થાય ને, મગજ મારીને તૂટા નહીં. મરે વો અડિયલ ટટુ મરે હઠીલી નાર. એક બેન એના ઘરવાળાને કે આલ્યો 50 રૂપિયા, રીંગણા લેવો, ભરેલ રીંગણાનું શાક કરવું છે. સ્કૂટર લઈને ગયો, 1/2 કલાકે આવ્યો. આવીને કે ઘટી કર નાખો, ઘટી કે રીંગણા ન લેવા કે રૂપિયા હોવા જોઈએ ને, 50 રૂપિયા તો આપ્યા હતા. ઈ કે વનવેમાં ગરી ગયો, પોલીસ વાળાએ લઈ લીધી. ઘેરે તો ઘટી ની ઘટી જ રહી એને, આવા ઘીરે રહેતા હોય થારું. આ પુરુષ મોટો કોણ, જેનો રોટલો મોટો એ પુરુષ મોટો. રોટલો મોટો કોનો હોય, કે જે બાય પુરુષને સમજી હગે એમ હોય ને, એના રોટલા મોટા હોય. હા, રોટલે ને ઓટલે માણસ મોટો ગણાય. મરે ઓ અડિયલ ટટુ મરે હઠીલી નાર મરે અપુરુષ અખૂટું. એકલો એકલો ગાયકવાળી ખાંપાની જેમ બેઠો હોય, હા, પાછો ગામમાં કોઈ સપ્તાહ બેહાડતા હોય ને, તો શું કે ખબર, મોટા આમાં ખવાય બહુ જાહે, પણ તે કેટલા દીધા, તું તારું ઘર ખાવ એ ખવાઈ જાય એમ. રૂપિયાના ધુવાણા કરે છે, પણ તું એ કોઈ દી સત્યનારાયણની કથા કીરે કરી. એકલો એકલો રખડતો હોય, મરે અપુરુષ અખૂટું. હારા દીકરા હોય ને તો ન વાંચો,